પ્રસ્તુત વિડિયો પોડકાસ્ટ વિચરતી અને વિમુક્ત જનજાતિઓના લોકો કોરોના મહામારીના પડકારનો સામનો કેવી રીતે કરી રહ્યા છે તેના સંશોધન અને સમજ માટે બનાવે છે. પ્રસ્તુત એપિસોડમાં સમાજની વ્યક્તિઓ દ્વારા કોરોના વિશે જે દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યા છે, ખાસ કરીને કોરોના રસીકરણ અને દવાખાનામાં દાખલ થવા અંગે, તેની સાથે ભાષા સંશોધન અને પ્રકાશન સંસ્થા તથા આ એપિસોડ બનાવનાર તજજ્ઞો આ વાતને સમર્થન નથી કરતા. સામાજિક અને આર્થિક રીતે કચડાયેલા પછાત સમાજના પ્રતિનિધિઓએ સમાજમાં કોરોના મહામારી વિશે જે ગેરમાન્યતા ફેલાયેલી છે તેના વિશે જે વાત કરી છે તે બતાવે છે કે આ પ્રકારના સમાજો સાથે જનજાગૃતિના કાર્યક્રમો જો હાથ ધરવામાં આવે તો સમાજને સાચી માહિતી મળે અને તેઓ પણ કોરોના મહામારી સામે લડવામાં સરકાર અને સમાજને સાથ આપવા સક્ષમ બનશે. મદારી સમાજમાં સાહેબ અત્યારે કોઈ કોરોના બોરોના નથી, કોરોના નથી. આ દેગામમાં એક બે માણસને કોરોના જેવો હતો પણ મટી ગયો. જે વડાઈ આપણે ખેડ બ્રહ્મા ખરો ને, ખેડ બ્રહ્મા ત્યાંનો એક મદારી છે, એ તાવ આવતો ને દવાખાને લઈ ગયા કે કોરોના થઈ ગયો, પણ એ બીમાર હતો પણ એ મરી ગયો સાહેબ. ઓહો, અચ્છા. આ બીજા પટેલો તો કેટલાય મરી ગયા કોઠંબામાં. કોઠંબા બી બંધ રીધો સાહેબ, દુકાનો બુકાનો બધી બંધ રીધી અને કોઈ માણસ કોઈ કોઈને ઘરે નહીં જાય. મરે જ છે, હજુ મરે જ છે લોકો. હા, બહુ બહુ ફેલાઈ ગયો સાહેબ, બહુ ફેલાઈ ગયો. ગામડામાં લોકો પડ્યા છે કે ઘર બે બે ત્રણ ત્રણ. પણ અમારા મદારી સમાજમાં મા પાવાવાડીની કૃપાથી, બળિયા બાપજીની કૃપાથી કોઈનો બાલે ખંડિત નહીં થયો સાહેબ. પણ તમે મને એમ કહો કે આ વેક્સિનેશન જે સરકારે ચલાવડાયું, એ વેક્સિન આપણે લીધી છે કે કેમ? નહીં સાહેબ, અમે કોઈ રસી નામ નહીં મુકાઈ અને મુકાઈએ નહીં અમે. કેમ? એમાં સાહેબ બહુ લોકો મરી ગયા છે. શું વાત કરો છો યાર? ખરેખર સાહેબ, અને ઘણા માણસો મરી ગયા એના અંદર, રસીના અંદર. હું ફેસબુક પર જોઉં છું તો બહુ લોકો મરે બી છે. એટલે અમે તો રસી મુકાતા જ નથી. ડોક્ટર આવેલા મૂકવા માટે તો એમને અમે ના કરી કે અમારે તો મૂકવાની જ નહીં રસી, તમારે જઈ મૂકો ત્યાં મૂકો. જે લોકો જાય છે એની પૂઠ જ જોવા મળે, મોડો જોવા મળતો નથી. એને એ બી પ્લાસ્ટિકમાં પેક કરીને કઈ ને કઈ બાળી નાખે છે, ડેડ બોડી નથી આપતા. એના કરતા ઘેર મરવો સારો સાહેબ. એટલે અમે તો રસી મૂકાઈએ નહીં, મરી જઈએ તો મરી જઈએ ઘેર જ, સરકારી દવાખાનામાં ના જઈએ. મને બી તાવ આવેલો તો પ્રાઇવેટમાં જઈને બોટલ ચડાવી દીધી, મટી ગયો. હવે તાવ ને સડે કમ એ તો આદિ અનાદિથી છે સાહેબ. ઉનાળામાં શું છે કે આ ગરમ પવન આવે એટલે લૂ લાગે માણસ, લૂ લાગે એટલે શરદી થાય, તાવ ચડે, હાથ પગ તૂટે. પણ એના માટે શું છે કે કાચી કેરી ખાવાથી એ લૂ મટી જાય છે. અને આ બળિયા મહારાજનો વાર છે એટલે ડુંગળી કાપીને આપણે શાક રોટલા ખાતી તેમ એક એક બે બે ટુકડો આપણે ખાઈએ ને તો ડુંગળીની ગંધથી ચોખ્ખો પવન ઘરમાં પ્રવેશ થાય નહીં. મેરા નામ બાબુનાથ રોખણનાથ મદારી, હિન્દુ મદારી, ગુજરાત, ગામ કોઠંબા, તહેસીલ લુણાવાડા, ડિસ્ટ્રિક્ટ મહીસાગર. અભી ગુજરાત મેં સંખ્યા હોગા સાહેબ 6-7-8 લાખ. વો આયા હૈ રાજસ્થાન સે મદારી, ઉદયપુર મહારાણા પ્રતાપ પે જો હુમલા કિયા થા લડાઈ, ઉસી કે અંદર યોગદાન મેં ગયે થે, ફિર વહાં સે સબ છૂટે પડ ગયે, જહાં બસે વહાં અપના ઘર, રહે વહાં ઘર અને મરે વહાં મસા. હમ ઘર ચીજ ક્યાં એવો નહીં જાનતે થે, એજ્યુકેશન સે વંચિત થે, કે એકડા ચીજ ક્યાં હૈ વો હમકો પતા નહીં થા, સ્કૂલ ક્યાં હૈ વો પતા નહીં થા. ભારત કે 31 રાજ્ય હૈ ઉસમે 15 રાજ્ય મેં હમારે લોક રહેતે હૈ જો સાપ ઓર પૂંગી વાલે ઓર ટપારા રખતે. પણ ઉસી ટાઈમ મેં હમ વંચિત થે, ગામ ગામ ઘૂમતે થે, ગામ સે દૂર ડેરા રખતે થે, ઝુગ્ગી બના કે રહેતે થે, બારિશ કી ટાઈમ મેં બારિશ નિકલ ગયા ફિર ચલો દૂસરા ગામ. દેખો સાપ દિખાતે થે પહેલે, મજમા કરતે થે, ડુગડુએ બજાતે થે, સબ બચ્ચે ભેલે હોતે થે, મનોરંજન કરતે થે, ઓર અસલી નકલી સાપ બતાતે થે. સાપો કી જાત હમ બતાતે હૈ ક્યું? કે હમારા તો પરંપરા વારસાગત ધંધા હૈ, જૈસા કિસાન બેલ કો પહેચાનતા એસા હમ સાપો ભી આજ ભી પહેચાનતે હૈ. કિસી કો કાટતા યે તો ડોક્ટર અભી હુએ હૈ, મેડિસિન દવા હુઆ હૈ, પહેલે નહીં થા. પહેલે કિસી કો કાટતા
कि मदारी का कहाँ है डेरा, तो वहाँ घूमते ढूंढते ढूंढते आते तो उसको हम बचा देते किसी भी जात का सांप। बीजो तो शू साहब हमारे काम भीख मांगवा जे भीख मांगवा जाइए बधा कोई नौकरी तो सही नहीं हमारे खेतीवाड़ी भी नहीं नौकरी भी नहीं तो भीख मांगवा जाइए एटले लईए 200 रुपया तो एमांथी गुजारो करिए घरनो। तो साहब अमे कोरोनामां जता तो एम हेडीन एम 4-5-10 किलोमीटर एम हेडता हेडता जता था हंताईन जता था अमे अन कोई दया जोईने अमने आपता था अन कोई एम कहता निकली जाओ अहींयाथी पोलीस ने बोलावो एवी रीतना मने लोको બહુ હેરાન કર્યા અને એક વખત જમવાનો ખાતા હતા અને એક વખત સુઈ એમ ભૂખ્યા સુઈ જતા હતા અને માંગવા જતા હતા તો લોકો એમ પોલીસની ધમકીઓ આપતા હતા કે કોરોના લઈને આવી ગયા તમે તો અમે તો આ કોરોનાને લીધે ઘરમાં ઘરમાં સાહેબ કેવી રીતનો ગુજારો કર્યો તો અમે જ જાણીએ અને કોઈ સરકાર તો અમને કોઈ લાભ જ નહીં આપ્યો બધા ગામમાં લાભ આપ્યો પણ આ કોઠંબા ગામમાં કોઈ લાભ જ આપ્યો નહીં અમે ઘટીમાં અનાજ પેલું ઘટી હાથ ઘટી આવે ને એમાં અનાજ ભરડી ભરડીને આટલા આટલા અનાજ આવતા હતા તો અમે હાથથી ભરડી ભરડીને જે પેલી રાબડી બનાવે ને પેલી રાબડીમાં સમજતા રાબડી બનાવીને ભડકો બનાવીને પછી અમે મરચો અંદર નાખીને ખાતા હતા રોટલો બી અમને કોઈક દિવસ નસીબમાં હતો ને કોઈ દિવસ તો હતોય નહીં એવી રીતને જિંદગી આ કાઢી અમે આ કોરોનાને સમયમાં એ અનાજ 10 કિલો આપતા હતા જે લોકોની સંખ્યા વધારે હતી એમને થોડોક 20 કિલો મળતો હતો અને જે ઘરમાં 4-5 જણ હોય 6-7 જણ હોય એમને 10 કિલો અનાજ મળતો હતો તો એ અનાજમાંથી એક મહિનો તો ના કઢાય ને પૂરો તો નહીં થાય ને અનાજમાંથી ખાલી અનાજ આપતા હતા અને એક મેઠાની થેલી આપતા હતા મેઠા રાબડીમાં નાખીને મેઠો પીતા અમે હવે પછી આ મેઠાના શું કરીએ અમે ના પતિ લોકો બી માંગવા જાય ને સાહેબ પણ પતિ લોકોને બાવાની એમ લોકો એમ ખોટી ખોટી આફતો એમને ઉપર કરે એમ કે કાં તો માંગવાવાળા આવી ગયા લૂંટે છે ને તેમ છે ને હવે અમારો કોઈ ધંધો છે નહીં તો બાવા બનીને બી જાય ને સાહેબ શું ખાય એટલે એમ કે આ બાવા આઈ ગયા માંગવા વાળા એમને મારો એટલે પેલા લોકો છે મારે છે એટલે અમે નહીં મૂકતા સાહેબ અમને પણ હવે તો બીક લાગે છે કે આ લોકો મહિલાને મારી નાખી તો એમ આફત નાખીને કે છોકરા પકડવાવાળા છે અને એમ એવી રીતના તો પણ અમને પણ બીક લાગે છે કે અમે ભિક્ષા માંગવા જઈએ તો અમને કોઈ લોકો ના મારી નાખે બન્યો ને સાહેબ આ બાજુ બન્યો બળાત્કારનો કેસ બનેલો આપણે તેજગઢ પાવી બાજુ બનેલો આવો જ્યારે ભિક્ષા માંગવા ગયેલી ને એક મહિલા તો 4-5 જણ એમને ઇજ્જત લૂંટી અને હપુચી મારીને જંગલમાં નાખી દીધી અને એનો કોઈ એ નહીં કરાયો લોકો અમારા લોકોને શું બિચારાને ખબર પડે સાહેબ મદારીને કે આ તો મદારી છે એટલે મારી નાખી દીધી એમ કે આ લોકો કોઈ જાણ પૂછાણ તો કરશે નહીં પોલીસમાં કંઈ કરે નહીં અમને ખબર બી ના પડે કે અમે પોલીસને કહીએ તો અમારી વાત સાંભળે બી નહીં એટલે એમને દફણાઈ દીધી એ ભાઈ કંઈક આપો ને એ આપો ને ભાઈ આવું શું કામ કરો છો એ બેન એ બચ્ચા કંઈ આપને એ બેટા કંઈ આપને એ માસીને કંઈ આપને બેટા બહુ દિવસે આયા છે કઈક આપો ને બેન શું જોઈએ છે તમને શું કામ આવ્યા છો આ તમને ખબર નથી પડતી આ કોઈના ઘરમાં આવીને પરાડા પાડો છે તે અરે કોના જોડે વાત કરે છે તું આ કોરોના ના લીધે તો અમારી એવી હાલત થઈ ગઈ છે કે મરવાના દિવસો આવી ગયા છે બેન આવું ના કરો અમારે શું અમારે તો આ તમારા જેવા મોટા લોકો નો જ આધાર ને અમારા ધણી લોકો બતાવતા હતા પણ છેલ્લા ઘણા સમય થી શું કહીએ છે પેલું પ્રતિબંધ મૂકી દીધું
પેલા સરકાર કે છે કે અમે લોકો મદારી છીએ ને એ સાપ ને મારી ને ખાઈ જઈએ બેન, એવું કે છે આ સરકાર. બેન તમે જ કહો, જે સાપ અમને કમાઈ ને આપે, અમારા ઘર નું રોજ રોજ રાન ચલાવે, એને કઈ કાપી ને ખવાય બેન? આ સરકાર ને સમજાવે કોણ? અરે પણ તમને ખબર નથી પડતી, આવા કોરોના કાળ માં તમે આમ બહાર નીકળ્યા છો, તમને આ કોરોના ની બીક નથી લાગતી? એ લાગે છે ને બેન, કેમ નથી લાગતી? અમે કઈ માણસ નથી શું? તો શું મરવા માટે નીકળી છે કે શું? બેન શું કરીએ, આ ઘર માં નાના નાના છોકરા છે ને બેન, એમને માટે માંગવું પડે છે, નીકળવું પડે છે બેન, શું કરીએ? આલે આ થોડું રાશન છે તારા બાળકો માટે, પણ ઊભી રહે હા, થોડી આગી ખસીને લેજે, અમને પણ કોરોના ની બીક લાગે છે હા, થોડી આગી ખસ, આપું છું તારી જોડી માં. अभी देखो सर को जो किसान है बैल रखता है तो उस बच्चे से भी प्यारा रखता है, क्योंकि रोजी है उनकी. तो हम वो सांप रखते थे ना, हमारे बच्चे से भी हम प्यारा रखते थे, और गर्मी की समय में उस टोकरी पे पानी डालते थे, और जहाँ बताने का जो था वहाँ बताते, गर्मी हो गई फूल फिर हम नहीं बताते थे. और जो सर्दी है, सर्दी की टाइम में हम जब सोल करके सूते हैं जमीन पे, तो हमारी सोड़ के अंदर वो सांप की टोकरी रखते थे बच्चे की तरह. उसको कोई तकलीफ पड़ती थी, देखो बीमारी हरकू आती है, तो सांप बीमार भी हो जाता तो उसकी हम कोई झाड़ मूड़ी दवा करते थे और उसको हम बचा लेते. तो हमारी तो सरकार से ये मांगनी थी कि हम उसको मारते नहीं है, किसी के घर में घुसता है तो अभी हम पकड़ सकते हैं. जो राजस्थान मारवाड़ देश के अंदर पीवन सांप है, वो इतना बड़ा आता है, और रात को इंसान सूता रहता है उसके या छाती पे बैठता है और उसका श्वास खींचता है, उसको पीवना बोलते हैं, और वो श्वास खींच के चला जाता है. फिर अंदर ताड़वे में छाला होता है इंसान के, वो छाला फूटने के बाद इंसान मर जाता है, पर उसको भी हम बचा सकते हैं. आज भी हम ये नस चालू होगा इतने तक नहीं मरने देंगे, क्योंकि हमारा तो परंपरा है, उसमें कौन सी जात का जहरी है, कौन सा मीठा है वो हम जानते हैं, सरकार को भी पता नहीं. को हमको लाइसेंस दो तो हम खेल मजमा करेंगे, दिखाएंगे दुनिया को. पहले हम जूने फिल्मों में काम करते थे, नागिन फागिन मस्त मदारी, कवि कालिदास, नाचे नागिन बाजे बिन, शिवराती गंगा मैया, हम नागपंचमी करने जाते थे बड़ौदा अहमदाबाद बम्बई. पंचमी के दिन हमको अच्छे पैसे मिलते थे, कहीं कहीं राज्य में जाते तो हमको कपड़े मिलते हैं, पैसे मिलते हैं 2-5 हज़ार रुपये. नाग के दर्शन करो, नागोबाला दर्शन करो, पूरे घर की पूजा करते, पैसे भी देते, कपड़े भी देते, आटा भी देते, चावल भी देते, दाल भी देते, घी भी देते हमको. पर अत्यारे केवी स्थिति छे कोरोना ने लईने आपड़ा ते आजूबाजू ना जे गाम आपड़ा समाज मां केवी स्थिति छे? अमुक कोई तव आवतो होय, कोई एवू छे के एक बे केस बनता होय एवू छे? હા, બે ત્રણ ત્રણ માણસ ને થયું, 3-4 માણસ. એટલે હોસ્પિટલ માં દાખલ થયા કે પછી ઘરે સારા થયા? ઘરે. કેમ હોસ્પિટલ કેમ નથી જતા લોકો? હોસ્પિટલ માં પેલી બીક ભરાઈ ગઈ ને મારી નાખે, મેં પૈસા જોયે કે વેક્સિન ને દવા દવાના પૈસા આવે ને ભારું ભાર 15,000-20,000 એમ અંજીક્ષણ ના થાય એમ બધી વાત સાંભળે લોકો, એટલે 1-2 લાખ રૂપિયા હોય તો દવાખાને ઓક્સિજન લેવો હોય બરાબર. એ અંદાજે લોકો ને બધી અમુક અમુક ખબર ના, બધા મોબાઈલ હોય એટલે કે ટીવી હોય તો જોવે ને, મારી અંદર પૈસા ના હોય, પૈસા ના હોય એટલે પૈસા ના ભાવ ના જતા હોય લોકો. તમે વેક્સિન દીધી ખરી? ના, મેં નથી લીધી, અમે ના પાડી દીધી, અમને વેક્સિન લેતા નથી. આટલી ઉંમર માં સાહેબ ભિક્ષા માંગવા જેવું તો લોકો મજાક મસ્તી કરે ને બહુ ખોટા ખોટા અમને સવાલો પૂછે, પણ અમે નેચર મો કરીને જતા રહીએ, સાંભળવો પડે સાહેબ છોકરી છોકરાને લીધે. અનાજ માંગીએ, લોટ માંગીએ, પછી વાટકી વાટકી અનાજ આપે, લોટ આપે, કોઈ 5 રૂપિયા 10 રૂપિયા એમ આપે લોકો અમને, કોઈ ના બી આપે, કોઈ એમ આગળ ગધેડી મૂકે ને એમ કોઈ મજાક મસ્તી કરીને એવી રીતના એ કરે. અને કોઈ અમને વાસણમાં ગહવા બી જઈએ, લોકોને ઘેર કામ કરવા જઈએ તો બી લોકો હાથ બી નહીં અડાવે, ગધેડી મૂકે અમને. હા સાહેબ, રમાડીએ. પણ હવે છોકરાને સાહેબ રમાડ્યા ને તો હવે બી જાય એમ કે આ શું છે સાપ, કેળી જશે કેળી જશે, હવે એ કોઈ દિવસ જોયા બી નહીં. અને અમે તો પેલે અમે સાપથી જ રમતા,
હિંચકામાં હતા ને, હિંચકામાં ઊંઘી જતા તો અમે સાપથી રમતા, હિંચકામાં સુઈ જતા. પછી હવે છોકરાને આપણે કે એકલો સાપ જોવો છે તો ચમકીને જતા રહે, બીએ વધારે. હવે તો સાપને હમ જોવો બી નહીં કે સાપ કેવો છે. પણ એ પ્રતિબંધ હો ગયા તો કોઈ ઇન્સાન ઘૂમ નહીં સકતા હે. 2004 કે અંદર પંચમી કરને હમારે દો ઇન્સાન ગયે તો ઉસકો ઢોર માર મારા, ઢોર માર માર કે ઉસકો એનિમલ એન્ડ હેન્ડ પ્લાન વાલે વો 6x6 કે પિંજરે મેં બંધ કર દીએ ઓર ઉસકે પે બંદર બાંધે ઓર બંદર સારી રાત પૈસા ભી ઉસકે પે કિયા કૈસે કૈસે ગુજારા કિયા. ગીતો ભી ગાઈએ પછી તો સાહેબ જે પેલે પેલના ઘરડિયા હતા એ ગાતા હતા ગાયનો, પછી ડબલી ભી વગાડે. જે હવે નવી પ્રજા છે એમને ખાસ ના સમજ પડે, પણ જે પાછળ ગઈ શકી અમે આગળ, અમારા જે મમ્મી નાની નાની માસી હોય એ ગાય એમને પાછળ અમે ગઈએ, અને જે ટેપમાં હોય એ ડાન્સ અમે સાંભળીને ડાન્સ કરી શકીએ. और जब हमारे बच्ची बच्चे की शादी होती है उसी टाइम में हमारे जो पूर्वज और हम भी सांप नाग और नागिन कन्यादान में हम देते थे जमाई को कन्यादान, वो भी सरकार बंद कर दिया. अभी कहाँ से देंगे, कहाँ से लाके देंगे, और उनको देंगे तो उनको भी जेल में डाल देगा. अब गरीबों का कौन है, तो इसका हमको न्याय मिलना चाहिए. अभी कोई नहीं रखते, पकड़ते हैं, किसी के घर में निकलता है पकड़ के छोड़ देते हैं कहीं नदी नाले में, किसी को काटता तो उतार देते हैं. कि जो कोरोना हुआ भारत के अंदर तो वहाँ ये मोटरसाइकिल भी नहीं जा सकती यहाँ से वो गांव तक, और वो घर से वो घर इंसान प्रवेश नहीं होता. उसी टाइम में हम किस तरह से जिए जी रहे थे हमारा दिल जानता है. जो जिसी को राशन कार्ड था उसको राशन मिलता था महीने में एक बार, और जिसको नहीं उसको नहीं मिलता था. कोटम्बा में बहु तकलीफ जो से लोगों ने बजा ना बजा लॉकडाउन से बजा बजा मरी गया कितना ही शेना कारण मरे आ कोरोना कोरोना कैसे लोगों पर क्या कोई इमने कोई हॉस्पिटल में दाखिल ना करे લઈ ગયા પણ તો ભગવાન જાણે શું કરે છે, એડિક્શન મૂકે છે ને બધા એવું મરી જાય છે ને હડગાઈ જશે, લાશી ઘેરે આપી નથી. પણ કામ ધંધો અત્યારે કેવી રીતે ચાલે છે પછી? હા કામ ધંધો બહાર છોકરીઓ જાય છે તો કઈ થોડા દાણા ઉઘરાઈ લાવે છે ને ખાઈએ. ગામમાં લોકો ફરવા દેતા નથી કે તમે કોરાણો લઈને બહાર નીકળી જાઓ. અત્યારે વેક્સિનેશન ને બધું ચાલુ હતું તો આપણે વેક્સિન લઈ રહ્યા છે ખરા? એ તો આવે તો અમે તો નથી મુકાવતા, એને ઓળીને બહાર કાઢીએ. રસી નથી મુકાવતા અમે તો. આ રસી મૂકો ડુપ્લિકેટ સુરતમાં પકડાયા છે ને બધા, આવે તો બી અમે તો અજીકથી ના મુકાઈએ ને રસી બી ના મુકાઈએ. હવે ડર પહી ગઈ ને સાહેબ બધાને. રસી માટે શેનો ડર યાર? આપણે ના મુકવાઈએ અમે કઈ કઈ મારા બેટા દવા ગાલીને મારી નાખો. તાવ ચડી જાય તો લીમડાના પોના ખાવાનું પરસ, લીમડાનો રસ પી લેવાનું, ઉકાળો કરીને પી લેવાનું, બાકી દવાખાનામાં ના જઈએ. પણ એવું તો નથી એના કારણે મૃત્યુ થઈ રહ્યા હોય, આપણે દવાખાને નથી જતા એટલે. આ દવાખાનામાં તો પરજા અમાતી નથી આવે, એટલે કોઈને ગંધ આવે તો ફેર કોઈને ચોંટી જાય નહીં. સરકાર રસી મુકાવે પણ આપણું મૂકવા આવે તો હજી તો આયા નથી, એને આવશે તો બી આ મદારી તો બધા ડરી ગયા છે, ડર પડી ગયા એટલે કોઈ રસી હજી ના મુકાવે સાહેબ. અમે તો ભગવાનનો નામ લઈને બેઠા છીએ સાહેબ,
કોરોના ને ફૂંક મારી. અમે તો મંત્રી ને જો કોરોનો બીજા લોકો માં જાય પણ મદારી માં નહીં આવે, અહી નહીં આવે. જો છપને મેં કાળ પડા ને ઉસી ટાઈમ મેં લોક જિંદે રહીએ પણ છપને સે બુરા કાળ થાય કોરોના કાળ.